નમસ્કાર મિત્રો. હાર્ટલી મેન, હૃદયનો માણસ, ફૂલ સહૃદયી માણસ. સ્માર્ટલી કરતાં હાર્ટલી બનો. સ્માર્ટલી બોલનારા પાસે નિખાલસતા, નિર્દંભિતા, નિર્દોષતા, પવિત્રતા કે ચારિત્ર્યનું હોવું સંદેહ ઊભો કરનાર છે. સ્માર્ટલી બોલનારા કરતાં હાર્ટલી બોલનારાનું આંતરિક કદ મોટું હોય છે. ભલે બાહ્ય કદ તેનું નાનું દેખાતું હોય, પરંતુ ભાવ, પવિત્રતા, ચરિત્રતા અને અંદરનું ચૈતન્ય તત્વ તેનું ખીલેલું અને નિખરેલું જોરદાર દેખાશે. હાર્ટલી બોલવું એટલે સાચું બોલવું. માને છે તે જ બોલવું, પોતે જે માનીએ છીએ એ જ બોલવું, અનુભવેલું બોલવું. અને સ્માર્ટલીમાં તો દંભ, પ્રપંચ અને અનુભૂતિ કરતાં અભિનયનું નાટક હોવાનો સંદેહ સંભવ છે. અને એટલે જ સ્માર્ટલી લાગતા માણસ પાસે બધું હોવા છતાં અસર નથી, ઇફેક્ટિવ એ માણસ હોતા નથી. કોણ? સ્માર્ટલી લાગતા માણસો અપ ટુ ડેટ હોય, સૂટ બૂટ ટાઈ પહેરેલી હોય, શિક્ષણ હોય, ડિગ્રી હોય, અધિકારી હોય, મોટર હોય, ગાડી હોય, બંગલા હોય, બધું સ્માર્ટ હોય, સારી સોસાયટી હોય, હાઈલી મેન એના મિત્રો હોય, આ બધું જ હોય. આમ છતાં આ લોકો બાહ્ય દેખાવથી કદાચ એમ જાકમ જોડ લાગતા હોય, પણ ઇફેક્ટિવ ન હોય, પ્રભાવો પાડવાવાળા ન હોય. અને હાટલી બોલનારા પાસે કશું જ ન હોવા છતાં અસરકારકતા એનામાં દેખાતી હોય છે. બોલે તો એમ લાગે કે માણસ સાચો હો એમ. કદાચ તેની પાસે ભાષાની સ્માર્ટનેસ નથી, શિક્ષણનું તત્વ પણ દેખાવનું નથી હોતું એની પાસે. છતાં તેની શૈક્ષણિકતા અને સંસ્કારિતા પુરવાર થતી જણાય છે. તે કદાચ અભણ હોય, વેદ ઉપનિષદો કે સંસ્કૃતમાં તેને ખબર ન પડતી હોય આવું બને. બાહ્ય વિદ્વતા કે મોટું પાંડિત્યપણું ન પણ હોય, અને આમ છતાં તેની વાતમાં વજન અને સાંભળનારમાં પ્રભાવિતતા ખડી કરશે. તેનું કારણ માત્ર ને માત્ર તેનું ચારિત્ર અને તેનામાં રહેલ સત્વ અને પ્રમાણિકતાનું, નિર્દોષતાનું, નિખાલસતાનું બળ પડેલું છે. તમારી પાસે કશું જ ન હોય અને એક ખરું ચારિત્ર હોય તો તે પૂરતું જ છે, અને તે સાધ્ય પુરવાર કરશે. આપણે જે મેળવવું છે ને એને એ પુરવાર કરી દેશે, એકલું ચારિત્ર. અને તમારી પાસે બધું જ હોય અને એક ચારિત્ર ન હોય તો કદાચ તમે વટ પાડી શકશો, પરંતુ ફેર નહીં પાડી શકો. વટ પાડી શકો પણ એનો કોઈ ફેર ન પડતો હોય, કોઈ ઉપર કોઈના જીવનમાં કંઈ ફેર ન આવતો હોય. પ્રભાવિત જણાશો પણ પરિણામી નહીં જણાવું. એવો માણસ પ્રભાવી જણાય પણ પરિણામી ન હોય. એટલે જ્ઞાનના સાગર કરતાં ચારિત્રની એક ટબુડી મોટી છે ભાઈ. સમુદ્ર અફાટ ભરેલો છે, પરંતુ તરસ ન છીપાવી શકે એ હું સમુદ્ર કામનો. જે તરસ પાણીની એક ટબુડી બુજાવી શકે, તે તરસ અફાટ જલથી ભરેલા સાગર પાસે મિટાવવાની તાકાત નથી. એક નાની એવી ટબુડી પ્યાસને બુજાવી શકે ને, એવડી તાકાત એક અફાટ ભરેલા સમુદ્ર પાસે નથી તો શું કામની? માત્ર એને જોવાનો. જગત યુનિવર્સિટીઓમાંથી, મહાવિદ્યાલયોમાંથી, મોટી સરકારી યોજનાઓથી, માનવ સંસાધનોથી અને તેના દ્વારા થતા ખર્ચાળ સંશોધનોથી નહીં બદલી શકે. જગત આવી મોટી મોટી યુનિવર્સિટીઓથી, મહાવિદ્યાલયોથી, મોટા મોટા યોજનાઓથી, મોટી મોટી ખર્ચાઓથી, મોટા મોટા સંશોધનોથી, સંશોધનો કરનારા વિદ્વાનોથી આ જગતને બદલાવી પણ નહીં શકાય અને બચાવી પણ નહીં શકાય. જગતને બચાવી શકશે ફક્ત અર્થતંત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી નહીં, જગતને બદલાવી શકશે માણસની અંદરની નિયત. અર્થતંત્ર, વિજ્ઞાન અને ટેકનોલોજી સમજવાની ભૂલ કદી ન કરશો કે જગતને આ બદલાવી શકશે. અર્થતંત્ર બદલાવી શકશે, જગતને સુખી કરી શકશે. આ વિજ્ઞાન છે એ ટેકનોલોજી
માણસને સુખ આપી શકશે. આવી ભૂલ ખરેખર કોઈ સરકારે કે કોઈ વિદ્વાન માણસોએ કે કોઈ પંડિતોએ કરવી જોઈએ નહીં. જગત એટલે માણસ, માનવ જાત એટલે જગત, અને તેને પરમાણુના પોષણ કરતાં બ્રહ્માણુના પોષણની વધુ જરૂર છે ભાઈ. પરમાણુથી આપણે એમાંથી પરમાણુ વીજળી બનાવીએ ને એમાંથી ઊર્જા ઓકાવીએ ને બહાર લાવીએ ને મોટી મોટી ફેક્ટરી ચાલુ કરી દઈએ તો માણસ સુખી થશે, સગવડનું સુખ મળશે, અગવડમાંથી એ બહાર કાઢી શકશો એને. પણ દુઃખમાંથી મૂંઝવણમાંથી એને બહાર કાઢી શકાશે નહીં, એ સુખના સાગરમાં પણ એવો માણસ દુઃખી જ થશે. એટલે પરમાણુના પોષણ કરતાં બ્રહ્માણુના પોષણની વધુ જરૂર છે માણસને. તેને સમાજમાં કામ કરતી સ્વૈચ્છિક નાની નાની સંસ્થા અને સમાજના ખૂબ જ નાના નાના માણસો કે જેની પાસે કદાચ મસ મોટું શિક્ષણ નથી પરંતુ સત્ય ચારિત્ર્ય અને સંસ્કારિતા અવ્વલ છે, બસ જગતને આવા માણસોની જરૂર વધુ છે. અને દુનિયાની બધી સરકાર કરતાં ખૂણે ખાંચરે બેઠેલો સમાજનો એક આવો અદનો માણસ પણ સત્યવાદી માણસ એક વર્ગ બેઠો છે, એ જગત માટે સતત કંઈક પ્રયત્ન કરે છે. અને આવા માણસોએ માણસની માણસાઈના દીવાઓને બુજાવવા નથી દીધા. એટલે સાચું જે સુખ છે એ ક્યાં મળશે આપણને? હૃદયથી જીવતા માણસો પાસે. ખાલી દેખાવોના ડમરાઓ અને ડમરીઓ ચડાવતા માણસો પાસે નહીં. આપણા દેશમાં કે દુનિયાના બીજા દેશની અંદર પર્યાવરણ માટે હોય કે માણસને સુખી કરવા માટે હોય તો આવી ડમરીઓ ચડાવતા સરકારો, સરકારી યોજનાઓ, વિદ્વાનો, પંડિતો, મોટા એનજીઓ, મોટા જે એક્ટિવેટો હોય છે એ આ બધું કરતા હોય છે. અહીંથી જગતને સુખી નથી કરી શકાય. એમ સુખ છે એ આટલી જે મેન છે, ચરિત્ર જેની પાસે છે, જે નિખાલસ છે, જે હૃદયના સાફ છે, આવા માણસો ઇફેક્ટિવ હોય છે, આવા માણસો પરિણામી હોય છે, આવા માણસો જગતને બદલાવી શકતા હોય છે. વસ્તુ જય હિન્દ, જય ભારત.